વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે નવા વર્ષને લઈ ઢીમા ગામમાં સદારામ બાપા ધર્મશાળામાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજ્યો હતો. સ્નેહમિલન કાર્યક્રમ પહેલા સદારામ બાપા ધર્મશાળામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવેલ કમિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસના અગ્રણી ડીડી રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અંબાબાઈ સોલંકી, વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, સુબીગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, બાબર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વાવ તાલુકા કોંગ્રેસ આયોજિત સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સ્નેહ મિલનમાં અમારા પરિવારના કોંગ્રેસના તમામ હોદ્દેદારો, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહભાઈ, ડીડી રાજપૂત સાહેબ, અહીંયા જગ્યાના મહંત રણછોડદાસ બધા જ હાજર રહી અને આ નવા સ્નેહ મિલનની તમામ સમાજના આગેવાનો અને વડીલોને શુભકામનાઓ પાઠવી છે. સાથે સાથે અહીંયા ઠાકોર સમાજની ધર્મશાળા માટે કરીને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે કોમ્યુનિટી હોલ બનાવેલો એનું લોકાર્પણ પણ આજે કર્યું. બીજા ઢીમા પ્રોપરમાં જે કાંઈ તમામ સમાજોની નાના મોટી માગણીઓ હતી એ માગણીઓ ધારાસભ્ય તરીકે 2 વર્ષની અંદર જે પૂરી કરવાની થાય એ કરી. રોડોના કામો, DADP હોય, પ્રધાનમંત્રી સડક યોજના હોય, પ્રગતિ પંથ હોય, અલગ અલગ જે કાંઈ યોજનાઓ છે એ યોજનાઓમાંથી વાવ, બાબરને સોયગામ ત્રણેય તાલુકામાં રસ્તાઓ બને એ પણ જેટલા થાય એટલા કરવા માટેના પ્રયત્નો કર્યા છે. એટલે નવા વર્ષમાં ખેડૂતોની જે માગણી છે કે છેવાડાના ખેડૂતોને રમદાનું પાણી એ પૂરતું સિઝનની અંદર મળે, ફાળવણી જે કાંઈ કરવાની થતી હોય એની બ્રાન્ચ વાઇઝ જે કાંઈ મેનેજમેન્ટ કરવાનું થતું હોય એના માટે પણ અમે થરાદના વાવના ધારાસભ્યો બંને ખેડૂતોને સાથે રાખીને, અધિકારીઓને સાથે રાખીને જે ખેડૂતોને પાણી નથી મળતું એને પણ પૂરેપૂરું પાણી મળે એવા પ્રયત્નો અમારા રહેશે. અહીંયા જે કાંઈ 2 વર્ષ દરમિયાન તમામ સમાજોના નાના મોટા કામો યોજનાકીય કરવાના હોય, ગામના હોય, સામાજિક હોય, કોઈ નાના મોટી કંઈ ડિમાન્ડ હોય, મારી જે MLA ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટમાંથી મોટા ભાગે બંને ત્રણેય તાલુકાની અંદર પક્ષીઘર, ગૌશાળા, શિક્ષણ આવા કામો માટેની 2 વર્ષની ગ્રાન્ટ ફાળવી છે. આ વખતની કોરોના મહામારીને કારણે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલી નથી, પણ જ્યારે ગ્રાન્ટ આપવામાં આવશે ત્યારે લોકોની જે ડિમાન્ડ હશે એ પૂરી કરીશું. નાના મોટા જે કંઈ બીજા કામો હશે એ પણ 2 વર્ષની અંદર પૂરેપૂરા થાય એવા મારા પ્રયત્નો રહેશે. પત્રકારોએ ખાસ કરીને અહીંયા ધીમા પ્રોપરનો રોડ વરોલ 4 રસ્તાથી કરીને સપરેડા 4 રસ્તા સુધી વર્ષોથી આ ધીમાના રસ્તાની માગણી હતી એ નથી થઈ શકતી. વિધાનસભા ગૃહમાં ચાલુ ગૃહે અમે રજૂઆત કરી અને આ રસ્તો મંજૂર કરાવ્યો છે. ટૂંક સમયમાં 2 મહિનાની અંદર આ ધીમાના રસ્તાનું જે સોલ્યુશન વર્ષોથી કરવાનું હતું એ પણ થયું છે. એટલે ધનીધર ભગવાનની કૃપાથી થયું છે અને લોકોના આશીર્વાદથી થયું છે એમ માનીને લોકોની સુખાકારી માટે જે નાના મોટા કામ હશે એ પૂરેપૂરા કરીને પ્રયત્નો કરીશું. પત્રકારોએ પણ અહીં આવી અમારા સ્નેહ મિલનમાં અમને પ્રોત્સાહિત કર્યા, અહીંયા હાજરી આપી એટલે સૌ પત્રકારોનો પણ હૃદયપૂર્વક આભાર.